નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ જે આપણા જીવનની અંદર એક પ્રકાશમય મંત્ર છે એની સાથે આજે આપણે ફરી મળ્યા છીએ. ગતિપાઠ આપણો ચાલી રહ્યો છે જેનો છઠ્ઠો લેક્ચર આજે આપણે લેવાના છીએ. તો છઠ્ઠા લેક્ચરની અંદર આજે આપણે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ કોને કહેવાય અને તેના સમીકરણો કયા કયા છે તેની વાત કરવાના છીએ. સાથે સાથે આપણે આલેખની રીતે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ, વિદ્યાર્થી મિત્રો આ નિયમિતની જગ્યાએ અચળ શબ્દ પણ વાપરી શકાય, ત્રણ સમીકરણો છે જે આપણે આગળ જોઈશું, જેમાંનું પહેલું સમીકરણ અહીંયા આપણે સાબિત કરવાના છીએ. આવા આલેખની રીતે ત્રણ સમીકરણોને આપણે સાબિત કરવાના છીએ. તો પહેલું સમીકરણ છે આપણું v બરાબર u પ્લસ at, તો આને આપણે સાબિત કરશું. તો પહેલું જોઈએ આપણે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ એટલે શું અને તે સમીકરણો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પદાર્થ સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરે છે, અચળ એટલે નિયમિત, જે જગ્યાએ અચળ શબ્દ વાપર્યો હોય તે નિયમિત છે, જે જગ્યાએ નિયમિત શબ્દ વાપર્યો છે તે અચળ છે. તો સુરેખ પથ પર જ્યારે અચળ પ્રવેગી ગતિ કરે છે ત્યારે તેનો વેગ, તેનો પ્રવેગ અને આપેલ સમયગાળા દરમિયાન તેણે કાપેલું અંતર આ ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે અને તેના સમીકરણને આપણે ગતિના સમીકરણો કહીએ છીએ. કોની કોની વાત કરી આપણે વિદ્યાર્થી મિત્રો? તો વેગ. વેગ બે પ્રકારના વેગ છે, એક પ્રારંભિક વેગ છે અને એક અંતિમ વેગ છે. તમને સંજ્ઞાઓ અહીંયા ખાલી બતાવી દઉં, જે અહીંયા આપણે નીચે લખેલી છે કે યુ એટલે પ્રારંભિક વેગ, અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો પ્રારંભિક વેગ એટલે યુ થાય, વી એટલે અંતિમ વેગ થાય, એ એટલે પ્રવેગ થાય, ટી એટલે સમય થાય અને એસ એટલે ટી સમયમાં પદાર્થે કાપેલું અંતર થાય. તો અંતર માટે આપણે એસ લઈશું, સમય માટે ટી લઈશું, પ્રવેગ માટે એ લઈશું, અંતિમ વેગ માટે વી લઈશું, પ્રારંભિક વેગ માટે યુ લઈશું. એની સંજ્ઞાઓ છે. તો વેગ બે પ્રકારના છે, એક પ્રારંભિક વેગ અને એક અંતિમ વેગ, પ્રવેગ અને આપેલ સમય, સમયગાળામાં કાપેલ અંતર. તો ટોટલ ચાર જણા થયા અહીંયા, વેગ બે થયા, પ્રવેગ, સમય અને અંતર. આ એકબીજા સાથે સંકળાઈને એક સમીકરણ તૈયાર કરે છે અને આ સમીકરણને આપણે ગતિનું સમીકરણ કહીએ છીએ. ત્રણ સમીકરણો અહીંયા તમારી સામે લખેલા છે. ત્રણે ત્રણ સમીકરણો ખૂબ અગત્યના છે, કારણ કે આગળ આપણે હવે આ પાઠની અંદર તો આવશે જ, પણ નેક્સ્ટ જે પાઠ છે એની અંદર આ સમીકરણની જરૂર પડશે. ઓકે, તો પહેલું સમીકરણ છે વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. કોની વચ્ચેનો સંબંધ છે? વેગ અને સમય. તો અહીંયા સૂત્ર છે આપણું v બરાબર u પ્લસ at. કયું સૂત્ર છે આપણું? v બરાબર u પ્લસ at. v કયો v છે? અંતિમ વેગ બરાબર u પ્રારંભિક વેગ પ્લસ at, a અને t નો ગુણાકાર, a એટલે પ્રવેગ, t એટલે સમય. અહીંયા વેગ અને સમય તે બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ પહેલું છે આપણું v બરાબર u પ્લસ at. બીજું સમીકરણ છે અંતર અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. તો અહીંયા પહેલા અંતર આવશે, જે સમય આવશે. અંતર એટલે સંજ્ઞા શું છે? s. તો s બરાબર શું થશે? ut પ્લસ વન હાફ at નો સ્ક્વેર. અંતર અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ
એસ બરાબર યુટી પ્લસ વન હાફ એ ટી નો સ્ક્વેર. ત્રીજું સમીકરણ છે અંતર અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. તો અહીંયા અંતર એસ છે અને અહીંયા બંને વેગ છે, તો અંતર અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ જેમાં આવશે 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. શું આવશે? 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. સંજ્ઞાઓ યાદ રહી વિદ્યાર્થી મિત્રો, સંજ્ઞાઓ યાદ રાખવી પડશે. એવું લાગે તો 10 વખત 15 વખત લખો, યાદ રાખો, આખો દિવસ બોલો એટલે યાદ રહી જશે. પ્રારંભિક વેગ માટે u, અંતિમ વેગ માટે v, પ્રવેગ માટે a, સમય માટે t અને અંતર માટે s. તો આ ત્રણે ત્રણ સમીકરણો આપણે સાબિત કરવાના છે. પહેલું હતું વેગ સમય વચ્ચેનો સંબંધ, v બરાબર u પ્લસ at, અંતર અને સમય વચ્ચેનો સંબંધ s બરાબર ut પ્લસ વન હાફ at નો સ્ક્વેર, અંતર અને વેગ વચ્ચેનો સંબંધ 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. યાદ રહેશે? ફરીથી એકવાર મારી સાથે બોલો તમે ધીમે ધીમે. v બરાબર u પ્લસ at, બોલો મારી સાથે v બરાબર u પ્લસ at. બીજું છે s બરાબર ut પ્લસ વન હાફ at નો સ્ક્વેર, s બરાબર ut પ્લસ વન હાફ at નો સ્ક્વેર, 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. બોલો 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. તો આ ત્રણે ત્રણ સમીકરણો આ રીતે બોલવાના, આખો દિવસ બોલવાના, મગજમાં ફિટ કર દો. ગમે ત્યારે અડધી રાત્રે કોઈ પૂછે તો આ તરત યાદ આવવું જોઈએ. આ કોના સમીકરણો છે એ પણ યાદ આવવું જોઈએ. આ નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો છે, જેને અચળ પ્રવેગી ગતિના સમીકરણો પણ કહેવાય, એટલે બંને એક જ છે. ઓકે, તો અહીંયા આપણે પહેલું સમીકરણ આજે સાબિત કરશું, કારણ કે ત્રણે ત્રણ સમીકરણ આજના દિવસમાં પૂરા થશે નહીં. તો આજે આપણે માત્ર પહેલું સમીકરણ, જે આપણું વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે, v બરાબર u પ્લસ at, જેને આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે પહેલું સમીકરણ આલેખની રીતે, ત્રણે ત્રણ આપણે આલેખની રીતે સાબિત કરવાના છે. આલેખની રીતે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v બરાબર u પ્લસ at મેળવો. અહીં તમારી સામે એક આલેખ આપણે બતાવ્યો છે વિદ્યાર્થી મિત્રો, જે તમારે ચોપડામાં દોરવાનો આલેખ, આવું આલેખ પોથી આપણે લાવવાની જરૂર નથી. તમારે જે ચોપડામાં જે લાઈન છે એની અંદર જ તમારે આલેખ શું કરી દેવાનો છે, દોરી દેવાનો છે. તેના માટે આપણે એક લાઈન આ રીતે દોરશું, આડી એક લાઈન આપણે આ રીતે ઊભી દોરશું. ઓકે, અહીંયા આપણે ઓ આપશું, થોડેક અંતરે આપણે એ આપશું, થોડેક અંતરે આપણે ઈ આપશું. અહીંથી આપણે એ બી દોરશું, ત્યાંથી આપણે સીધી લાઈન દોરશું બીસી. અહીંયા એ અને ડી ને આપણે જોડી દઈશું અને બી અને ઈ ને આપણે જોડી દઈશું. તો આ વેગનો ભાગ છે અને આ સમયનો ભાગ છે. સમય માટે સંજ્ઞા છે ટી, સેકન્ડ એનો એકમ લખ્યો છે. સમયનો એકમ શું લખ્યો છે આપણે? સેકન્ડ. વેગ જેનો એકમ લખ્યો છે મીટર પ્રતિ સેકન્ડ, જેને મીટર સેકન્ડ માઇનસ વન આવું પણ લખાય. એ બિંદુ એ યુ છે, એટલે કે પ્રારંભિક વેગ છે, અને ઈ બિંદુ એ અંતિમ વેગ છે. એટલે તમે એ થી ઈ સુધી ગયા, પણ તમે જાઓ છો આ રીતે, એ થી બી આમ જાઓ છો, એટલે તમારે અહીંથી આમ દર્શાવ્યું છે આપણે. એટલે એ બિંદુ એ યુ છે અને ઈ બિંદુ એ શું છે આપણો? વી, એટલે અંતિમ વેગ છે. ઓકે, આ તમે આલેખ સમજી ગયા છો. આ રીતે સરસ રીતે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી પેન્સિલથી તમારે આલેખ દોરવાનો છે. અહીંયા આપણે ટી બતાવ્યો છે સમય, એટલે અહીંથી લઈને ઓ થી સી
આ આપણો શું છે, સમય છે. તો આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, બરોબર સમજો, સહેજ પણ નજર ચૂક થાય નહીં. એક સમીકરણ જો તમને આવડી ગયું તો બાકીના બે સમીકરણ આવડી જશે. એટલે ખૂબ ધ્યાનથી જોજો. એટલા માટે હું આજે આ એક જ પ્રશ્ન ચલાવવાનો છું, ધીમે ધીમે ચલાવીશ જેથી તમને સ્ટેપ બાય સ્ટેપ ખબર પડે. ખૂબ અગત્યનો પ્રશ્ન છે, પરીક્ષામાં ત્રણ માંથી કોઈ એક સમીકરણ સાબિત કરવાનું પૂછાય છે. ઓકે, તો પહેલું આપણે લખ્યું છે કે અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ જેમાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં આપણે બતાવ્યો છે. આ વેગ અને આ સમય જેનો આલેખ આપણે આકૃતિમાં બતાવ્યો છે. આલેખ પરથી સ્પષ્ટ થાય છે કે પદાર્થનો પ્રારંભિક વેગ યુ, આ યુ જે છે એ બિંદુ પાસે છે, જે આકૃતિમાં તમને બતાવ્યું છે. અમુક મુદ્દા તમે આકૃતિ પરથી જ લખી શકશો. પદાર્થનો પ્રારંભિક વેગ યુ એ બિંદુ પર દર્શાવ્યો છે. ટી સમયમાં વધીને, અહીંયા જે નીચે સમય બતાવ્યો છે કે ટી સમયમાં વધીને વી જેટલો, એટલે એનો યુ થી વી જેટલો થાય છે, જે બી બિંદુ પાસે થાય છે. એટલે અહીંથી અહીંયા આવે છે, આપણે જવાનું છે અહીંથી અહીંયા, પણ આપણે અહીંયા આ ડોટેડ લાઈન કરી છે એ આભાસી છે, એટલે અહીંયા વી બિંદુએ તે જાય છે. એટલે આપણે યુ થી વી ગયા, અહીંયા ગયા એટલે બી બિંદુ, એને આપણે સીધી રેખા દોરી, એટલે અહીંયા આપણે આલેખ ઉપર, કારણ કે આ વેગ છે ને, એટલે વેગ આપણે બતાવ્યો છે. એટલે યુ થી વી આપણે અહીંયા ગયા, બી બિંદુએ આપણો વી છે. બરાબર, આ યાદ રાખવાનો છે. હવે વેગ એ જેટલા અચળ દરે તે વધે છે. વેગ આપણે કેટલો લીધો છે, એ લીધો છે, એટલે એ જેટલા અચળ દરે તે શું થાય છે, વધે છે. આલેખ પરના બી બિંદુ આગળથી સમય અક્ષ, જે આપણો સમય છે, સમય અક્ષ અને વેગ અક્ષ પર અનુક્રમે આપણે બી સી અને બી લંબ દોરીએ છીએ. જુઓ અહીંયા આપણો બી બિંદુ છે, સમય અક્ષ આ છે, જેના ઉપર આપણે શું દોર્યો છે, બી સી આ લંબ દોર્યો, અને આ છે વેગ, તો વેગ ઉપર આપણે દોર્યો છે બી ઈ લંબ. આ બે લંબ દોર્યા કયા બિંદુથી, બી બિંદુથી. તો બી બિંદુએથી બી સી આ લંબ, બી ઈ આ લંબ. ઓકે, આ વેગ ઉપર આવ્યો ઈ બિંદુ, સમય ઉપર આવ્યો સી બિંદુ. ઓકે, તો બે લંબ થયા, બી સી અને બી લંબ દોરેલા છે. તેથી ઓ એ જે પ્રારંભિક વેગ યુ દર્શાવે છે, જો અહીંયા અહીંથી આપણું અવગમ બિંદુ છે, એટલે અહીંયા ઓ એ એ શું બતાવે છે, પ્રારંભિક વેગ યુ દર્શાવે છે. બી સી ક્યાં છે, બી સી અહીંથી લઈને આટલું, બી સી એ શું બતાવે છે, અંતિમ વેગ. બી સી એ શું બતાવે છે, અંતિમ વેગ. તો હવે બી સી આગળ આવશે, બી સી ના જેટલું જેટલું કોણ છે, ઓઈ છે. જુઓ અહીંયા અહીંથી લઈને અહીં લો એટલે બી સી, તો અહીંયા ઓઈ આટલું થાય, એ બંને સરખા છે. તો અહીંયા બી સી એ અંતિમ વેગ વી બતાવે છે. ઓસી એ સમય ટી દર્શાવે છે, અહીંયા ઓ સી જે સમય શું બતાવે છે, ટી. ફરીથી એકવાર, ઓ એ પ્રારંભિક વેગ યુ બતાવે છે, બી સી અંતિમ વેગ યુ વી બતાવે છે, અને ઓ સી જે સમય ટી દર્શાવે છે. ઓકે, તો આપણા આલેખમાં જે દર્શાવ્યું છે તે આપણે અહીંયા લખ્યું. હવે આપણે સૂત્ર સાબિત કરવાનું છે, ધ્યાન આપજો. ઓસી ને સમાંતર એક રેખા દોરી છે આપણે ઈડી, અહીં તમે જોઈ શકો છો ઓસી છે, એને સમાંતર આપણે દોરી છે એડી. ઓકે, આલેખ પરથી સ્પષ્ટ થાય છે કે બીસી ક્યાં છે, બીસી આખું બીસી છે, જેના બે ટુકડા થાય. આખું કોણ છે, બીસી, એના બે ટુકડા કયા થાય, તો બીડી અને ડીસી. તો બીસી બરાબર શું થશે, બીડી પ્લસ ડીસી.
હવે બીડી જે છે, આ બીડી તે એમના એમ રાખ્યું આપણે, અહીં બીડી હતું તો અહીં બીડી રાખ્યું, પણ અહીં તમે જોઈ શકો છો કે ડીસી ડીસી ના જેટલું જ માપ કોનું છે, ઓએ નું છે, દેખાય છે અહીંયા, તો ડીસી જેની જગ્યાએ આપણે શું લખ્યું ઓએ, તો અહીંયા કોણ હતું ડીસી, એની જગ્યાએ શું લખ્યું આપણે ઓએ, એને આપણે એક નંબર આપશું સમીકરણ. ઓકે, હવે બીસી બીસી એટલે કોણ હતું વી અંતિમ વેગ, ઓએ એટલે કોણ હતું યુ પ્રારંભિક વેગ, જેની કિંમત મૂકી આપણે સૂત્ર શું બન્યું આપણું બીસી બરાબર બીડી પ્લસ ઓએ. ઓકે, તો આ સમીકરણમાં મૂક્યું આપણે બીસી, બીસી એ કોનું માપ છે આખું, આ ઓઈ અને બીસી બંને સરખા છે એટલે વી છે, એટલે અંતિમ વેગ વી, ઓએ તો અહીંયા ઓએ એ યુ છે એટલે પ્રારંભિક વેગ, તો અહીંયા આપણું સૂત્ર હતું બીસી બરાબર બીડી પ્લસ ઓએ, તો બીસી ની જગ્યાએ વી લખ્યો, બીડી ને એમની એમ રહેવા દીધું, ઓએ ની જગ્યાએ શું લખ્યું યુ લખ્યો, આ યુ ને આ બાજુ લઈ જાઓ તો બીડી બરાબર વી માઇનસ યુ, અને બે નંબર આપો. ઓકે, શું થયું અહીંયા બીડી પ્લસ યુ હતો, યુ ને આ બાજુ લઈ જાઓ બરાબર ની આ બાજુ તો માઇનસ થઈ જાય, તો વી માઇનસ યુ કોના બરાબર બીડી, તો બીડી બરાબર વી માઇનસ યુ આવું થશે. ખ્યાલ આવ્યો આટલો વિદ્યાર્થી મિત્રો? ફરી એક વાર કહું છું, આપણે ધીમે ધીમે એક એક ટુકડાને સમજવાનો છે, પહેલા આટલું સમજી લઈએ પછી આગળ વધીએ. ફરી એક વાર હું તમને કહું છું, આ તો તમે આલેખ ઉપરથી લખવાનું છે એટલે આ તમે સમજી ગયા હશો, આ ફરી એક વાર હું કહું છું, આલેખ જોતા જાઓ, અહીંયા જોતા જાઓ, બરાબર, સેટ પણ નજર ચૂક થાય નહીં, ધ્યાન રાખજો. બીસી આખું બીસી છે, અહીં જુઓ એના બે ટુકડા દેખાય છે, બીડી અને ડીસી, તો મારે આખું બીસી ને બે ટુકડા કર્યા એટલે આ બે નો ટોટલ કર્યું, બીસી બરાબર શું થશે તો બીડી પ્લસ ડીસી. ઓકે, હવે આગળ ને આગળ શું કર્યું, બીડી એમને એમ રહેવા દીધું, ઓએ કેમ આવ્યું ડીસી ની જગ્યાએ, ઓએ કેમ આવ્યું, તો અહીં જુઓ ડીસી છે એની જેવું જ કોણ છે ઓએ છે, બંને સમાંતર છે એટલે ઓએ બરાબર ડીસી થાય, તો ડીસી ની જગ્યાએ ઓએ લખ્યું. ઓકે, હવે બીસી આખું જે છે એની સામે કોણ છે ઓઈ, જેનું માપ શું છે વી, તો બીસી નું માપ પણ શું થાય વી અંતિમ વેગ, ઓએ ઓએ એનું માપ યુ, ઓએ યુ જે સમીકરણમાં આપણે મૂકવાનું છે, તો બીસી ની જગ્યાએ આપણે વી લખ્યો, બીડી એમને એમ રાખ્યો, ઓએ ની જગ્યાએ શું લખ્યો યુ લખ્યો. ઓકે, વી બરાબર બીડી પ્લસ યુ આવું થયું, યુ ને હું આ બાજુ લઈ જઉં છું, પેલી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે, શું થશે અહીંયા બીડી બરાબર વી માઇનસ યુ. ઓકે, આને સમીકરણ નંબર બે આપી દો, આવું જે લખ્યું છે એ નહીં લખવાનું આપણે, અહીંયા વન આપો અહીંયા ટુ આપો. હવે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થનો પ્રવેગ આપણને મળ્યો, તો પ્રવેગનું સૂત્ર યાદ કરો, પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય, આવું શીખી ગયા. તો અહીંયા વેગમાં થતો ફેરફાર જેમાં આપણે લખતા હતા ને અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, તો વી માઇનસ યુ આવું લખતા હતા આપણે, યાદ છે પ્રવેગનું સૂત્ર યાદ કરો તમે, પ્રવેગનું સૂત્ર શું હતું, મેં તમને બોલાવ્યું હતું ઘણી બધી વખત ને, મેં કીધું હતું આ યાદ રાખજો, પ્રવેગ એ બરાબર વી માઇનસ યુ છેદમાં ટી, યાદ આવ્યું, ફરીથી બોલો મારી સાથે, પ્રવેગ એ બરાબર વી માઇનસ યુ છેદમાં ટી, તો પ્રવેગ એટલે એ વેગમાં થતો ફેરફાર છેદમાં સમય, તો અહીંયા વેગમાં થતો ફેરફાર કોણ છે બીડી, જેના બરાબર કોણ છે વી માઇનસ યુ છેદમાં સમય, તો સમય છે આપણી પાસે ઓ સી,
અહીંયા આપણો એડી છે, એડી બરાબર ઓસી, બંને સરખા છે. ઓકે, તો એડી તો વેગમાં થતો ફેરફાર આપણો બીડી, તેના માટે લીધેલો સમય જેના માટે લઈશું આપણે એડી. ઓકે, આ સમય છે અહીંથી લઈને આટલો જે નીચે આપણે સમય લખ્યો છે. ઓકે, તો વેગમાં થતો ફેરફાર એટલે કોણ? બીડી. તેના માટે લીધેલો સમય એટલે કોણ થશે? એડી. ઓકે, હવે બીડી નું બીડી રહેવા દીધું, એડી ની નીચે એના જેટલું જેટલું માપ કોનું છે? ઓસી નું માપ છે. તો અહીંયા શું કર્યું આપણે? એડી ની જગ્યાએ ઓસી લખ્યું, એડી ની જગ્યાએ શું લખ્યું આપણે? ઓસી. ઓકે, હવે ઓસી ની કિંમત કેટલી છે? ઓસી બરાબર ટી. આ સમય છે ને, એટલે ઓસી નું માપ કેટલું છે? ટી છે. તો ઓસી બરાબર ટી મૂકતા તો અહીંયા એ બરાબર બીડી અપોન ઓસી થયું. એ બરાબર બીડી એમની એમ રહેવા દીધું, છે આપણી પાસે કિંમત અહીંયા વી માઇનસ યુ, પણ એમને અત્યારે લખી નથી આપણે. એ બરાબર બીડી એમને એમ રહેવા દીધું, ઓસી ની જગ્યાએ ટી લખી નાખ્યું. ઓકે, એટલે એ બરાબર બીડી અપોન ટી. ટી ને ઉપર લઈ ગયા, ટી છેદમાં છે, ઉપર જશે અંશમાં, એ જોડે ગુણાશે, તો એ અને ટી નો ગુણાકાર થશે, એ ટી થશે. તો બીડી બરાબર એ ટી. શું થયું? બીડી બરાબર એ ટી. આને ત્રણ નંબર આપો. કયો નંબર આપો? ત્રણ. સમીકરણ પહેલું આ, સમીકરણ બીજું આ, અને સમીકરણ એટલે આ બીજું, બીડી બરાબર વી માઇનસ યુ, અને ત્રીજું છે બીડી બરાબર એ ટી. તો અહીંયા આપણું બીડી બરાબર કોણ છે? વી માઇનસ યુ, અને અહીંયા બીડી બરાબર કોણ આવ્યું? એટી. બંનેમાં બીડી કોમન છે, સમીકરણ બે અને સમીકરણ ત્રણ, જે બંનેની અંદર એક બાજુ બીડી છે. બીડીની સામે કોણ છે? વી માઇનસ યુ. બીડીની સામે છે એટી. ઓકે, તો બીડી અને આ બીડી બંને ને સરખાવો, સમીકરણ બે અને ત્રણ ને સરખાવો, તો અહીંયા શું થશે? V માઇનસ યુ બરાબર એટી. બીડી સામે V માઇનસ યુ આ બાજુનું લખ્યું, અને આ બીડી ની સામે કોણ છે? એટી. તો અહીંયા શું થયું? V માઇનસ યુ બરાબર એટી. ઓકે, આ U માઇનસ છે એના આ બાજુ લઈ જઈએ, શું થઈ જશે? પ્લસ. તો શું થશે? વી બરાબર યુ પ્લસ એટી. આ થયું આપણું સૂત્ર. પડી ખબર? વી બરાબર યુ પ્લસ એટી, જે આપણે સમીકરણ સાબિત કરવાનું હતું. વી બરાબર યુ પ્લસ એટી, જે આપણે સમીકરણ સાબિત થઈ ગયું. આ ખાલી નોંધ તમારી જાણકાર માટે છે, તમારે નોંધ લખવાની નથી. જો પ્રારંભિક વેગ યુ હોય અને તે શૂન્ય હોય, એટલે એ શૂન્ય હોય, તો અહીંયા એ ની જગ્યાએ શૂન્ય મૂકો તો ખાલી એટી વધે, એટલે વી બરાબર એટી થાય. પણ એ આપણે આગળ જોઈશું, અત્યારે ખાલી તમારી માટે નોંધ છે. તો અહીંયા આપણે આ સૂત્ર શું કર્યું? સાબિત કર્યું. આલેખની રીતે આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વી બરાબર યુ પ્લસ એટી, આ પહેલું સમીકરણ આજે આપણે મેળવ્યું. હજુ આપણે બે સમીકરણો મેળવવાના છે, જે આવી જ રીતના છે, આલેખની રીતે મેળવવાના છે, જે સૂત્રો આપણે સાબિત કરવાના છે. તો તે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે તે કરશું. આખો પ્રશ્ન બધા જ લોકોએ ઓછામાં ઓછા ત્રણ વખત લખવાનો છે, ફરજિયાત. આ પ્રશ્ન જે છે એ ત્રણ વખત આપણે ઓછામાં ઓછો લખવાનો છે. વિડીયો ના ખબર પડે તો ફરીથી એક વખત જોઈ લો, બે થી ત્રણ વખત જોઈ લો, ત્રણ વખત આખો પ્રશ્ન લખો અને તૈયાર કરી નાખો. પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવા બીજા બે સમીકરણો તે જોવાના છીએ. ત્યાં સુધી બધા જ લોકો વિડીયોના માધ્યમથી આપણે વિદ્યા લેતા રહીએ.